દીવની વરંગપરા અને સાઉદી સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા તાલીમનું આયોજન થયું. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, દીવ જિલ્લાના પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, દીવના મામલતદાર અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ચંદ્રહાસ દી વાજાના માર્ગદર્શન હેઠળ વણાકબારા કોમ્યુનિટી હોલ ખાતે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમ સુમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મીના ઠાકુર દ્વારા આપવામાં આવેલ હતી. આ તાલીમના ઉપલક્ષમાં દીવ જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ચંદ્રહાસ ડી વાજા, દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરત, સુમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મીના ઠાકુર, વણાકબારા પંચાયતના સરપંચ વીરજી લકમને, દીવના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ, વણાકબારા પંચાયતના મંત્રી રાજેશ દમણિયા, વણાકબારા અને સાઉદીવાદુ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વણાકબારા અને સાઉદવાદી સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ક્વાર્ટરમાંથી બાટી બનાવવાની તાલીમ આપવામાં આવેલ હતી. આ માટે બાટી બનાવવાના મિશન દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વણાકબારા અને સાઉદવાડી સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને બાટી બનાવવાની તાલીમ આપીને સ્વનિર્ભર બનાવવાના છે. મીનાક્ષી ગઢવી, ZSTV દિવસ.